आज आप अनुसूचित जातियों की केटली कल्याणकारी योजनाओ छे ए अंगे बात करवानी छे। ते पहला अनुसूचित जाति गुजरात में अनुसूचित जाति एनी केटली प्रस्तावना रूपे आप जोई लीए। गुजरात में लगभग 41 लाख जेटली अनुसूचित जाति नी वस्ती छे। एमां अमदावाद, साबरकांठा, जूनागढ़, राजकोट वगैरह जिल्लाओं में अनुसूचित जातिओनू वधु वस्तु पथरायेली छे। अनुसूचित गुजरात में अनुसूचित जाति में आपणे जोईए तो 36 जेटली जातिओनो समावेश थाय छे अने एमां 12 जेटली अति पछात जातिओनो पण समावेश थाय छे। आपणे जातिओ विषे एनी विशेष वात नहीं करता, हवे आपणे सीधा अनुसूचित जातिओनी कल्याणकारी योजनाओ उपर आवीए। कल्याणकारी योजनाओ गुजरातमां 3 प्रकारे वहेंचायेली छे। एमां शैक्षणिक कल्याणकारी योजना, आरोग्य अने वसवाटने लगती योजनाओ अने आर्थिक उत्कर्षनी योजनाओ, एम 3 विभागमां आ योजनाओने वहेंचवामां आवेली छे। જ્યાં સુધી શિક્ષણની કલ્યાણકારી યોજનાઓને લાગે વળગે છે ત્યાં સુધી કેટલીક જે યોજનાઓ છે અનુસૂચિત જાતિમાં આપણા સમાજમાં ખૂબ પ્રચલિત છે, એમાંની એક એ વિદેશ અભ્યાસ લોન, જેને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિદેશ અભ્યાસ લોન તરીકે ઓળખવામાં આવે છે। થોડા દિવસો પહેલાં મારે એરપોર્ટ ઉપર જવાનું થયેલું, એરપોર્ટ ઉપર ગયો તો હું જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે ત્યાં બસ સ્ટેન્ડ જેમ માનવ મેદની ઉભરાતી હોય એવું એરપોર્ટ ઉપર મને જોવા મળ્યું। મેં તપાસ કરી, લોકોને પૂછ્યું કે ભાઈ આટલી બધી ભીડ શા માટે છે, મને જાણવા મળ્યું કોઈ કે અમારો દીકરો ઓસ્ટ્રેલિયા જાય છે, કોઈ કે અમારી દીકરી કેનેડા ભણવા જાય છે, કોઈ કે અમારો દીકરો ચીન જાય છે। અરે આજના જમાનામાં વિદેશ અભ્યાસ માટેનો ક્રેઝ ખૂબ મોટા પ્રમાણમાં છે અને એમાં આપણા અનુસૂચિત જાતિના ભાઈઓ અને બહેનો પણ અગ્રેસર થઈ રહ્યા છે। હું તો કહું છું કે હજુ પણ વધુમાં વધુ સંખ્યામાં આપણા દીકરા દીકરીઓએ પરદેશ વિદેશ અભ્યાસ માટે જવું જ જોઈએ અને ત્યાં જઈ અને એમની ઉજ્જવળ કારકિર્દી બનાવવી જોઈએ। આ વિદેશ જવું એ કંઈ સહેલી વાત નથી, એ ત્યાં જવા માટે ઓછામાં ઓછા 20-25 લાખ જેટલો ખર્ચો થાય છે। આ કોઈ સામાન્ય મધ્યમ વર્ગના અનુસૂચિત જાતિના કુટુંબને પરવડે તેમ નથી, પરંતુ આપણે એનાથી ગભરાવાની જરૂર નથી। રાજ્ય સરકારે અમલમાં મૂકેલી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિદેશ અભ્યાસ લોન એ આપણને ખૂબ જ મદદરૂપ બને છે। હવે આ યોજનાની જો આપણે તમને થોડી માહિતી આપું, મહત્ત્વની માહિતી, તો એ છે કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર વિદેશ અભ્યાસ લોન અંતર્ગત રાજ્ય સરકાર 15 લાખ રૂપિયાની લોન આપણને આપે છે। આ 15 લાખ રૂપિયાની લોન એ ફક્ત 4% વ્યાજે આપવામાં આવે છે અને તે પણ જ્યારે આપણો દીકરો કે દીકરી વિદેશમાં પોતાનો અભ્યાસ પૂરો કરી અને પરત આવે તેના 1 વર્ષ પછી રકમના સરખા ભાગના હપ્તાથી એને રકમ લોનની આપણે પરત ભરપાઈ કરવાની હોય છે। આપને પ્રશ્ન થાય કે આ લોનની યોજના તો સારી છે
પણ એના માટે એનો લાભ લેવો હોય તો ક્યાં અરજી કરવી અને કોને અરજી કરવી? તો એ માટે દરેક જિલ્લામાં નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી હોય છે, ત્યાં આપણે ઓનલાઈન અરજી કરવાની હોય છે અને જરૂરી ડોક્યુમેન્ટ્સ આપણે અપલોડ કરવાના હોય છે. હવે આ ફોર્મ કોઈ અઘરી બાબત નથી હોતી, ખૂબ સરળ અને સહેલું છે. એની અંદર ફોર્મના પહેલા ભાગમાં આપણે વ્યક્તિગત માહિતી દર્શાવવાની હોય છે. એમાં જમણી બાજુ અરજદારનો ફોટો લગાવવાનો હોય છે, એમાં નામ, પિતાનું નામ, જાતિ, પેટા જાતિ, જન્મ તારીખ, લિંગ, હાલનું સરનામું, કાયમી સરનામું વગેરે દર્શાવવાનું હોય છે. અરજીની બીજી વિગતો જોઈએ તો એમાં પિતા વાલીના આધાર કાર્ડનો નંબર, માતાનું નામ, કુટુંબના અન્ય સભ્ય આ યોજનાનો લાભ મેળવેલ છે કે કેમ, સહાય મેળવી હોય તો એનું નામ, સરનામું વગેરે બાબતો રજૂ કરવાની હોય છે. ત્રીજી બાબત, આપણે પાસપોર્ટની વિગત રજૂ કરવાની હોય છે, જેમાં પાસપોર્ટનો નંબર, પ્રારંભ તારીખ અને અંતિમ તારીખ દર્શાવવાની હોય છે. વિદેશ જવા માટે પાસપોર્ટની સાથે વિઝા એ ખૂબ અગત્યની બાબત છે. વિદેશમાં જવા માટે જે તે દેશના વિઝા મેળવેલ છે, જો મેળવેલ હોય તો વિઝાનો નંબર, પ્રારંભ તારીખ, અંતિમ તારીખ, વિદેશમાં અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે કુલ કેટલો ખર્ચ થશે વગેરે વિગતો પણ એમાં દર્શાવવાની હોય છે. એમાં તમે કેટલી રકમ લોન લેવા માગો છો એ પણ દર્શાવવાનું હોય છે. અરજદારે બેંકનું વિગતો પણ દર્શાવવાની હોય છે, જેથી કરીને અરજદારનું જે તે બેંકમાં ખાતું હોય એ ખાતામાં એમને મળનાર લોનની રકમ જમા થાય. એ માટે બેંકનું નામ, શાખાનું નામ, IFSC કોડ, બેંક એકાઉન્ટ નંબર વગેરે દર્શાવવાનું હોય છે. આગળ આપણે જોઈએ તો શૈક્ષણિક કારકિર્દી અંગેની પણ વિગતો એમાં દર્શાવવાનું હોય છે, કારણ કે આનો એક ક્રાઇટેરિયા એ છે કે તમે છેલ્લી ધોરણ 12 અથવા તો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટમાં જતા હોય તો ગ્રેજ્યુએટમાં, અને ગ્રેજ્યુએશનમાં તમારે ઓછામાં ઓછા 50% મેળવેલા હોવા જોઈએ. આથી તમારી શૈક્ષણિક કારકિર્દીની માહિતીમાં SSCથી આગળ કરેલ અભ્યાસની વિગતો તમારે દર્શાવવાની હોય છે. એમાં અભ્યાસક્રમનું નામ, યુનિવર્સિટીનું નામ, પાસ કર્યાનું વર્ષ અને મેળવેલ ટકા દર્શાવવાના હોય છે. આનાથી આગળ જઈને અરજદારે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે પ્રવેશ અંગેની વિગતો પણ દર્શાવવાની હોય છે, કે જે તે દીકરો દીકરી વિદેશ અભ્યાસ કરવા જાય તો અભ્યાસનું સ્તર, અભ્યાસક્રમનું નામ, અભ્યાસક્રમનો ગાળો, દેશનું નામ, યુનિવર્સિટીનું નામ, સ્થળ, યુનિવર્સિટીનું સરનામું, કોલેજનું નામ, સરનામું, પ્રવેશ મેળવેલ યુનિવર્સિટી તરફથી સ્કોલરશિપ કે ફેલોશિપ આપવામાં આવનાર છે કે કેમ વગેરે વિગતો દર્શાવવાની હોય છે. 8મા નંબરની જે વિગત ફોર્મમાં દર્શાવવાની હોય છે ખૂબ જ મહત્ત્વની છે, અને એ છે જામીનદાર અંગેની વિગત. પહેલાં વિદેશ અભ્યાસ લોનમાં 2 જામીનદારો આપવા પડતા હતા, પરંતુ તાજેતરમાં જ સરકારશ્રીએ એમાં સુધારો કરી અને હવે 1 જામીનદારની જોગવાઈ કરવામાં આવેલી છે. એમાં જામીનદારની એની જે મિલકત હોય એની કિંમત ઓછામાં ઓછી 15 લાખ હોવી જોઈએ. જામીનદારનું નામ, મિલકતનું સરનામું, મિલકતનું નામ વગેરે એમાં દર્શાવવાનું હોય છે. હવે આપણને એમ થાય કે ભાઈ આ બધી ફોર્મની વિગતો તો જાણી, પરંતુ આ ફોર્મ ભરતી વખતે આપણે એની સાથે કયા કયા ડોક્યુમેન્ટ્સ આપણે જોડવાના હોય છે, તો એની વિગતો પણ આપણે જોઈ લઈએ. તો પહેલાં તો રહેઠાણનો પુરાવો આપણે રજૂ કરવાનો હોય છે, એમાં રેશન કાર્ડ, વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ વગેરે આપણે જોડી શકીએ. સક્ષમ અધિકારી પાસેથી મેળવેલ જાતિનો દાખલો રજૂ કરવાનો હોય છે, શાળા છોડ્યાનો દાખલો રજૂ કરવાનો હોય છે, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો રજૂ કરવાના હોય છે, પાસપોર્ટ, વિઝા, એર ટિકિટ અને રૂપિયા 50ના ટેમ્પ પર જામીનદારનું જામીન ખત, એનો જે પરિશિષ્ટ ગજ છે એમાં રજૂ કરવાનું થાય છે. મિલકતના વેલ્યુએશન રિપોર્ટ, મિલકતના આધાર, વિદ્યાર્થીનું સોગંદનામું, લોન ભરપાઈ કરવા માટે પાત્રતાની વિગતો, દાખલો, વિદેશ ઉચ્ચ અભ્યાસ અર્થે જવા માટે લોન મેળવવા માટે જાત જામીન ખત, ઓફર લેટર જે યુનિવર્સિટી કે બેંકે આપેલ હોય
અને બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ સાથે જોડવાની હોય છે. મિત્રો, આટલી સરળ અને ખૂબ સરળ વિગતો સામેલ કરવાની છે એટલે આપણે કોઈ એનાથી કોઈ ગભરાઈ જવાની જરૂર નથી. જે પણ દીકરા દીકરીઓ આ દર્શાવેલ ક્રાઇટેરિયામાં આવતા હોય, 50% માર્ક હોય, આની અંદર આવક મર્યાદા બિલકુલ નથી. બીજું કે વિદેશ ગમન પહેલાં એક નિયમ એવો હતો કે તમે વિદેશમાં જાઓ એ પહેલાં તમારે અરજી કરી દેવાની હતી, પરંતુ હમણાં સુધારો કરી અને વિદેશ ગયા પછી 6 મહિનાની અંદર તમે આ માટે અરજી કરી શકો છો. બીજો એક સરસ સુધારો એ કર્યો છે કે અત્યાર સુધી એક કુટુંબમાંથી એક જ દીકરા દીકરીને આ લોનનો લાભ મળતો હતો, પરંતુ હમણાં જ સરકારશ્રીએ સુધારો કરી એક કુટુંબમાંથી 2 દીકરા દીકરીઓને આ લોનનો લાભ મળી શકે છે. હવે આટલી વિગતો જાણ્યા પછી સૌ મિત્રો, વડીલો, આપ આપના દીકરા દીકરી જે વિદેશ અભ્યાસ કરવા માટે જવા ઉત્સુક હોય તેઓને વહેલામાં વહેલી તકે ઓનલાઈન અરજી કરાવો અને એમને વિદેશ મોકલવા માટે આપ પ્રોત્સાહિત કરો. કારણ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તો 1928માં જ્યારે મહારાષ્ટ્રમાં સ્ટાર્ટ કમિશનની નિમણૂક થયેલી અને એની અંદર બાબા સાહેબ સભ્ય હતા, ત્યારે બાબા સાહેબે એ જે કમિશન નિમાયું હતું મહારાષ્ટ્રમાં બૃહદ મુંબઈ રાજ્યમાં, એમાં એ માટે નિમાયું હતું કે અનુસૂચિત જાતિ જનજાતિના વિકાસ માટે રાજ્ય સરકારે શું કરવું જોઈએ. એ વખતે બાબા સાહેબે શૈક્ષણિક યોજનાઓ રજૂ કરેલી, છાત્રાલયો શરૂ કરવા જોઈએ એ બાબત રજૂ કરેલી. એમણે વિદેશ અભ્યાસ માટે અનુસૂચિત જાતિ જનજાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની ભલામણ કરી હતી અને એ વખતે કેટલાક વિદ્યાર્થીઓએ આ યોજનાનો લાભ પણ લેવામાં લીધેલ હતો, પરંતુ ત્યારબાદ હવે શિષ્યવૃત્તિને બદલે લોન આપવામાં આવે છે અને એ ફક્ત 4% જેટલા નોમિનલ વ્યાજ માટે વ્યાજથી આપવામાં આવે છે. આથી આપ સૌને મારી વિનંતી છે કે શક્ય એટલા વધુમાં વધુ આપણા દીકરા દીકરીઓને પરદેશ અભ્યાસ કરવા માટે આપણે મોકલીએ અને એમની ઉજ્જવળ કારકિર્દી બને એવો આપણા પ્રયાસો કરીએ. એ જય અભ્યાસનો જય ભીમ, જય ભારત. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.